नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय स्टेटिस्टिक्स सब्जेक्ट आंकड़ाशास्त्रनी अंदर आपणे शीखी रह्या छीए चेप्टर नंबर 2 सुरेख सहसंबंध, जेनी अंदर आपणे अत्यार सुधी थियरीओ जोई छे अने विकर्ण आकृतिनी रीतना मुद्दाओ अने आकृति विगतो समझी छे, जेमां सुरेख सहसंबंधनी अंदर धन सहसंबंध, ऋण सहसंबंध, आंशिक धन सहसंबंध, आंशिक ऋण सहसंबंध ए विषय पर आपणे चर्चा करी गया छीए, जेमां आपणे सहसंबंधनी व्याख्या पण जोई लीधी हती, तेना उदाहरणो जोया हता। सहसंबंध माटे जरूरी कार्यकारणनो संबंध, बे चल वच्चे कार्यकारणनो संबंध होय, कोई अन्य कारणनी असरने लीधे बंने चलोनी किंमतमां फेरफार थता होय, आ बधी ज बाबतोनो आपणे अभ्यास करी चूक्या छीए। अने सहसंबंध माટેની વ્યાખ્યા પણ જોઈ છે કે જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય। મિત્રો યાદ રાખજો, એક માર્ક્સના શોર્ટ્સ ક્વેશ્ચનની અંદર આ વ્યાખ્યા પૂછાઈ શકે, સહસંબંધ એટલે શું? તો જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય। જ્યારે બે સહસંબંધિત ચલોની જોડીયુક્ત કિંમતોને આલેખપત્ર પર દર્શાવીએ અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય અથવા ખૂબ નજીક હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે। બીજા શબ્દોમાં કહીએ તો બે સહસંબંધિત ચલોની કિંમતોમાં થતો ફેરફાર લગભગ અચળ પ્રમાણમાં હોય તો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય, જેની અંદર આપણે ધન સહસંબંધ, ઋણ સહસંબંધની વાત કરી હતી। અને સહસંબંધ અને સહસંબંધાંકના વચ્ચેનો જે મૂળ તફાવત કે શું કહેવા માંગે છે, સહસંબંધ અને સહસંબંધાંકની અંદર બંનેમાં શું ડિફરન્સ પડે છે તે બાબતે પણ આપણે થોડી ચર્ચા કરી ગયા હતા। બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે। હવે જો મિત્રો, આપણે જે સહસંબંધ જોયું છે તે વ્યાખ્યામાં આપણે શું જોયું કે જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય। તો આ થઈ હતી સહસંબંધની વ્યાખ્યા, અને અહીંયા જે કહેવામાં આવ્યું છે સહસંબંધાંક, તો બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા સ્ટ્રેન્થના માપને સહસંબંધાંક કહે છે, તેને સંકેતમાં આર વડે દર્શાવાય છે। સહસંબંધાંક એ બે સહસંબંધિત ચલો વચ્ચેના સુરેખ સંબંધની ઘનિષ્ઠતા કે માત્રા ડિગ્રી દર્શાવતું સંખ્યાત્મક માપ છે। ને આ માર્ક સૌ પ્રથમ કાર્લ પિયર્સને સૂચવ્યું હતું, અહીં આપણે કહ્યું હતું કે એક માર્ક્સના વિકલ્પ માટે યાદ રાખજો। હવે તેની અંદર આપણે વિકર્ણ આકૃતિની રીત વિશે ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર આપણે ઉદાહરણ પણ સમજ્યા હતા, જેમાં સંપૂર્ણ સુરેખ સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, ત્યારબાદ આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને સુરેખ સહસંબંધનો અભાવ, ત્યારબાદ વિકર્ણ આકૃતિના ગુણ અને મર્યાદા વિશે પણ ચર્ચા કરી હતી। હવે આજે જે આપણે જોવાના છે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 2.1ના એક્ઝામ્પલ નંબર 1, તો બોલપેન બનાવતી એક કંપની તેની સૌથી વધુ વેચાતી જેલપેનના ભાવ રૂપિયામાં અને તેના પુરવઠા 1000 એકમો વચ્ચેનો સંબંધ જણાવવા નીચે મુજબની માહિતી એકઠી કરે છે। તે પરથી વિકીના આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો। ભાવ આપ્યા છે એક ચલ અને બીજો ચલ આપ્યો છે માસિક પુરવઠો 1000 એકમોમાં। તો ભાવ છે એક ચલ, એટલે કે તેને આપણે એક્સ લઈએ, માસિક પુરવઠો 1000 એકમો છે તેને વાય લઈએ, તો 14, 16, 12, 11, 15, 13, 17, 32, 50, 20, 12, 45, 30, 53, આ રીતે આપણને દાખલાની રકમ આપી છે અને આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો એવું કહ્યું છે। તો અહીં આપણે સ્વાધ્યાય 2.1ની અંદર જોઈએ તો અહીં બે ગુણધર્મો છે। પહેલા તો એક ભાવ રૂપિયામાં છે જેને આપણે ચલ એક્સ લઈએ, અને બીજું માસિક પુરવઠો 1000 એકમોમાં છે જેને આપણે ચલ વાયથી દર્શાવીએ।
तो स्केल माप શું થશે હવે આપણે આલેખ દોરવાનો છે આકૃતિ દ્વારા સમજૂતી આપવાની છે તો આ આલેખ આપણે સ્કેલ જે આપણે આલેખ પત્ર લઈએ છીએ આલેખ પોથી લઈએ છીએ તેની અંદર આપણે દોરવાનો છે અહીં સમજૂતી ખાતર નોટમાં દોરીને સમજાવવામાં આવ્યું છે જે આલેખો આપણે ધોરણ 9 10 અને 11 માં પણ શીખી ગયા છે તે જ રીતના આલેખો છે અને એકદમ સિમ્પલ અને સરળ રીતે સમજી શકાય તે રીતના આલેખ છે તો અહીં જુઓ એક્સ ધરી ઉપર આપણે ભાવ લીધો છે જેને આપણે ભાવ રૂપિયાને ચલ એક્સ કહ્યું છે અને માસિક પુરવઠો 1000 એકમોને ચલ વાય કહ્યું છે તો આડી ધરી ઉપર એક્સ અક્ષ ઉપર આપણે ભાવ લઈએ અને વાય અક્ષ ઉપર આપણે માસિક પુરવઠો 1000 એકમોમાં લઈએ તો હવે સ્કેલમાં શું લખીશું એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 રૂપિયો અને વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 5000 એકમો એ કેવી રીતે જોવાના છે તો અહીંયા જુઓ 14, 16, 12, 11, 15, 13, 17 આ રીતે આંકડાઓ આપેલા છે ભાવ રૂપિયાની અંદર તો આપણે શું કરીએ કે ક્રમ અનુસાર વધતા રહે છે જેમ કે 11, 12, 13, 15, 14, 16 બધા જ આંકડાઓ નજીકના આપવામાં આવે છે તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 રૂપિયો લઈએ તો એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 રૂપિયો લઈએ વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમો લઈએ તો અહીં જુઓ કે સૌથી નાની એક રકમ 12 છે અને સૌથી મોટી રકમ 50 આપવામાં આવી છે તો 53 આપવામાં આવી છે તો બહુ 12 થી 53ની વચ્ચે બહુ મોટો ડિફરન્સ રહેતો નથી અને આપણે કેટલાની ગેપ રાખવાની છે તે સમજીને પછી આપણે સ્કેલ માપ લઈએ તો અહીં 5000 એકમો આપણા માટે યોગ્ય રહેશે તો ચલ એક્સ ઉપર આપણે ભાવ રૂપિયા લીધો છે ત્યાં શું કરીએ અહીં વચ્ચે તો 0 આવશે એક્સ અને વાય ધરી જ્યાં વચ્ચે ભેગા થાય છે ત્યાં તો તેની આગળ આપણે અહીં 0 થી 11 એકમો સુધી લઈ લેવામાં આવ્યા છે 0 થી 11 રૂપિયા સુધીનો સમાવેશ અહીં થઈ ગયો છે અને હવે આપણે શરૂ કરીએ છીએ 11થી તો 11, 1 સેન્ટીમીટર છોડીને આપણે 12 લખીશું ત્યારબાદ 13, 14, 15, 16, 17 અને 18 તો આ એક્સ અક્ષ થઈ જશે વાય અક્ષ ઉપર સેમ અહીં 5થી શરૂઆત કરવાની છે 1 સેન્ટીમીટર બરાબર 5000 એકમો છે તો અહીં 1 આવી જશે 2 આવી જશે 3 આવી જશે 4 આવી જશે અને આ છે 5 ત્યારબાદ 6, 7, 8, 9, 10 કાપા ગણીને આપણે ગણતરી કરીએ છીએ યાદ હોય તો મિત્રો તમને તો વાય ધરી પર માસિક પુરવઠો 1000 એકમોમાં છે 5, 10, 15, 20, 30, 35, 40, 45, 50, 55 અને 60 આપણને જરૂર છે મેક્સિમમ 53 સુધી એટલે કે આપણે 55 સુધીનું રાખી શકીએ અહીં અને ભાવની અંદર મેક્સિમમ જરૂર છે આપણને 17 સુધીની તો આપણે 17 સુધી રાખી શકીએ અહીં આપણે 1-1 એકમો વધારી રહ્યા છીએ હવે આપણે આકૃતિ જોતા જઈએ તો સૌ પ્રથમ અહીં જ્યાં ભાવ 11 રૂપિયા છે જુઓ અહીં ભાવના ખાનામાં 11 રૂપિયા છે ભાવ ત્યારે તેનો માસિક પુરવઠો કેટલો છે 12 તો જ્યાં ભાવ અહીં 11 દર્શાવ્યા છે ત્યાં તેનો માસિક પુરવઠો 10ની ઉપર 1 કાપો અને બીજો કાપો 12 એટલે કે અહીં આપણે 1 ડોટ કરીશું 12 ત્યારબાદ જુઓ 11 પછી ભાવ 12 તો 12ની સાથે એકમો છે 20 તો 12 સાથે આપણે લઈશું એકમો ક્યાં સુધીના 20 સુધીના એકમો લઈશું તો અહીંયા આપણે બીજું ડોટ કરીશું ત્યારબાદ આગળ જઈએ તો ભાવ જ્યારે 13 છે તો ત્યારે સૌપ્રથમ તો આપણે આ ખાનાને છે ને ક્રમની અંદર ગોઠવી દઈએ ને તો વધારે બહેતર રહેશે કે જેથી આપણે સારી રીતે સમજી શકીએ જેમ કે 11 માટે પહેલાં લઈ લેવાનું 11 ત્યારબાદ 12 ત્યારબાદ 13, 14, 15, 16, 17 આ રીતે ક્રમવાઇઝ ગોઠવી દેવાના અને 11 રૂપિયા ભાવ છે ત્યાં પુરવઠો 12 છે 12 રૂપિયા ભાવ છે ત્યાં પુરવઠો 20 છે આ રીતે આપણે ક્રમમાં ગોઠવી દઈએ તો આપણને સરળતા રહેશે આલેખ બનાવતી વખતે હવે આગળ જોઈએ તો જ્યાં ભાવ 13 છે 13ની સાથે પુરવઠો 30 છે તો 13 અને 30 તો એક ડોટ આવશે અહીં આગળ 13 અને 30 તો જુઓ મિત્રો અહીં પહેલેથી જ રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જઈ રહી છે હવે આગળ જોઈશું ભાવ 14 રૂપિયા છે ત્યારે 1000 એકમો માસિક પુરવઠો છે 32 તો ભાવ જ્યારે 14 થાય છે ત્યારે માસિક પુરવઠો 30ની ઉપર 2 કાપા એટલે કે 32 થશે કેટલું થયું 32 ત્યારબાદ જ્યારે ભાવ 15 રૂપિયા થાય છે ત્યારે તેનો પુરવઠો 45 છે તો 15 અને 45 વચ્ચે આપણે એક ડોટ લખી 45 ત્યારબાદ
सोल छे त्यारे पचास, तो सोल नी साथे आपणे पचास ने मिक्स करीशुं तो सोल नी साथे थशे पचास। त्यारबाद सत्तर साथे तेपन, तो सत्तर रुपया भाव छे त्यारे पुरवठो थशे पचासनी पर एकावन बावन अने आ तेपन। तो अहीं सुरेखा डाबी बाजू नीचे थी जमणी बाजू ऊपर, डाबी बाजू नीचे थी जमणी बाजू ऊपर तरफ जती छे, एटले के अहीं धन सहसंबंध छे एवं सीधी रीते जोई शकाय। अहीं पण एक बाबत ध्यानमां राखजो के तमाम बिंदुओं कोई एक सुरेखा पर आवेला नथी, दरेक बिंदुओं कोई एक सुरेखानी आसपास नजीक में विखेरायेला छे। माटे तेनो अर्थघटन शुं करी शकाय, आकृति पर थी स्पष्ट थाय छे के बधा बिंदुओं एक ज सुरेखा पर नथी, भाव अने पुरवठामां थता फेरफारो वधती जती दिशामां थाय छे, परंतु फेरफारो अचर प्रमाणमां न होवाथी बिंदुओं एक ज सुरेखा पर मरता नथी, तेथी भाव अने पुरवठा वच्चे आंशिक धन सहसंबंध छे एम कहेवाय। जो भाव अने पुरवठा वच्चे आंशिक सहसंबंध छे, अहीं आंशिक शब्द वापरे छे कारण के एक ज सुरेखा ऊपर बधा बिंदुओं आवेला नथी, पण एक सुरेखानी आजूबाजूमां बधा बिंदुओं आवेला छे, नजीक बिंदुओ आवेला छे, बधा बिंदुओं एक ज सुरेखा पर नथी, भाव अने पुरवठामां थता फेरफारो वधती जती दिशामां थाय छे, डाबी बाजू नीचेथी जमणी बाजू ऊपर तरफ, परंतु फेरफारो अचर प्रमाणमां न होवાથી બિંદુઓ એક જ સુરેખા પર મળતા નહીં, જેથી ભાવ અને પુરવઠા વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય। તો મિત્રો આ થયો સ્વાધ્યાય 2.1 નો પહેલો એક્ઝામ્પલ, જે આકૃતિ દ્વારા સમજાવવાનો છે। આલેખ કોઠીની અંદર આપણે આલેખમાં આ ગ્રાફ દોડીને સમજી શકીએ। તમારે પણ આ એક્ઝામ્પલ આલેખની અંદર દોડીને પ્રેક્ટિસ કરવાની છે અને ગણતરી કરવાની છે। સ્વાધ્યાય 2.1 ના તમામ એક્ઝામ્પલ અહીં 2.1નો ફર્સ્ટ એક્ઝામ્પલ સમજાવવામાં આવ્યો છે। હવે આગળ આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 2। અહીં ત્રણ એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે, તો ત્રણે ત્રણ એક્ઝામ્પલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ જાતે પ્રેક્ટિસ વર્કમાં આલેખ કોઠીની અંદર તમારે ગણતરી કરવાની છે અને સમજવાના રહેશે। અહીં ફક્ત તમને કઈ રીતે કામ કરવાનું છે, કઈ રીતે સમજાવવાનું છે, કઈ રીતે ગણતરી કરવાની છે તે બાબત અંગે ચર્ચા કરવામાં આવી છે, જેના પરથી તમને સારી રીતે ખ્યાલ આવી શકે કે એક્ઝામ્પલ કઈ રીતે ગણી શકાય। આગળ ચાલીએ નંબર 2। એક કંપની કારખાનાઓ માટે આરો પ્લાન્ટ બનાવે છે, તેના વેચાણ માટે કરેલા જાહેરાતનો ખર્ચ અને આરો પ્લાન્ટ વેચાણથી થતા નફાની માહિતી નીચે મુજબ આપી છે। જાહેરાત ખર્ચ 10,000 રૂપિયામાં આપ્યો છે, 5, 6, 7, 8, 9, 10, 11, 12। મિત્રો અહીં એક બાબત બહુ સરસ છે કે દરેક વસ્તુઓ ક્રમ અનુસાર આપણને આપવામાં આવી છે। જાહેરાત ખર્ચ 10,000 રૂપિયામાં, એનો મતલબ થશે કે 50,000, 60,000, 70,000, 80,000, 90,000, 10,000, 11,000। નફો 100,000 રૂપિયામાં આપ્યો છે, તો જ્યારે જાહેરાત ખર્ચ 5 છે ત્યારે નફો 800,000, જાહેરાત ખર્ચ 6 એટલે કે 50,000 છે ત્યારે 800,000, 60,000 છે ત્યારે 700,000, 70,000 છે ત્યારે 900,000, 10, 13, 12 અને 13। આ માહિતી પરથી વિકીના આકૃતિ દોરો તથા જાહેરાત ખર્ચ અને આરો પ્લાન્ટના વેચાણથી થતા નફા વચ્ચેના સંબંધનું સ્વરૂપ જણાવો। તો આપણે અગાઉનો એક્ઝામ્પલ નંબર જે 1 સમજ્યા તે જ રીતે આગળ જોઈએ। તો અહીં ચલ એક્સ અને ચલ વાય ઉપર શું લેવાનું છે જોતા જઈએ। હવે એક્ઝામ્પલ આપણા એક ગણતરીની નીચેના પેજ ઉપર છે, એક્ઝામ્પલ નંબર 2 રકમ નીચે છે અને આપણે એક્ઝામ્પલ ગણી રહ્યા છીએ ઉપરના પેજ ઉપર। ચલ એક્સ જાહેરાત ખર્ચ 10,000 રૂપિયામાં, પહેલો ચલ જે જાહેરાત ખર્ચ છે તેને આપણે એક્સ લઈએ, નફાને વાય લઈએ, તો ચલ એક્સ જાહેરાત ખર્ચ 10,000 રૂપિયામાં, ચલ વાય નફો 100,000 રૂપિયામાં। હવે એક્સ અક્ષ ઉપર આપણે જાહેરાત ખર્ચ લેવાનો છે 10,000માં અને જાહેરાત ખર્ચ શરૂ થાય છે 5 થી લઈને 11 સુધી। તો આપણે શરૂઆત કરીશું પહેલાં એકમ ઉપર 5, ત્યારબાદ 6, 7, 8। તો પહેલાં સ્કેલ માપ જોઈ લઈએ, જાહેરાત ખર્ચ 5થી શરૂ કરવાના છે, ત્યારબાદ 6 એટલે કે 1 સેન્ટીમીટર ઉપર 1 પોઈન્ટ છોડવાના છે। આગળ આ બાજુ શું આપવામાં આવ્યું છે, નફો, તો નફાની શરૂઆત થાય છે મિનિમમ છે 7 અને મેક્સિમમ છે 13, તો 7 જે છે ત્યાંથી શરૂઆત કરીશું અને 13 સુધી જવાનું છે। તો આપણે શરૂઆત કરીએ પહેલાં 7થી લઈને, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15। હવે અહીં જુઓ મિત્રો, આ જે રીતે દોરવામાં આવે છે તે આગળ પણ ચર્ચા કરી કે 0 થી લઈને 7 સુધીનો સમાવેશ અહીં થઈ ગયો છે વાય ધરી ઉપર, અને એક્સ ધરી ઉપર 0 થી લઈને 5 સુધીનો સમાવેશ આટલામાં થઈ ગયો છે।
હવે સ્કેલ x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ 10000 રૂપિયા લીધેલા છે. x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ એટલે કે 5 પછી 6 પછી 7 પછી 8 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ 10000 રૂપિયા. y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ એટલે કે લાખ રૂપિયા 1 એકમ લીધેલા છે એટલે કે 60 પછી આપણે કોઈ રકમ છોડી નથી, તરત જ એના પછીની રકમ લેવામાં આવી છે, એના પછીના અંક લેવામાં આવ્યો છે. હવે જોતા જઈએ તો જ્યારે જાહેરાત ખર્ચ 10000 રૂપિયામાં એટલે કે જ્યારે જાહેરાત ખર્ચ 5 છે ત્યારે તેનો નફો 8 છે, તો 5ની સાથે આપણે 5 રૂપિયા જાહેરાત ખર્ચ એક્સ અક્ષ ઉપર અને નફો વાય અક્ષ ઉપર 8, તો 5 અને 8 વચ્ચે આપણે એક પોઈન્ટ દોરીશું. આ થશે 5 અને 8 વચ્ચે. ત્યારબાદ જાહેરાત ખર્ચ 6 છે ત્યારે નફો છે 7, તો જાહેરાત ખર્ચ જ્યારે 6 થાય છે ત્યારે નફો થશે 7. ત્યારબાદ જાહેરાત ખર્ચ 7 છે ત્યારે નફો છે 9, 7 છે જાહેરાત ખર્ચ ત્યારે આપણે નફો લઈશું 9. તે જ રીતે 8 છે ત્યારે 10, 9 છે ત્યારે 13, જાહેરાત ખર્ચ 10 છે ત્યારે નફો છે 12, જાહેરાત ખર્ચ 11 છે ત્યારે નફો થાય છે 13, જાહેરાત ખર્ચ 11 છે ત્યારે નફો થાય છે 13. અહીં જુઓ જાહેરાત ખર્ચ જ્યારે 9 હતો ત્યારે પણ નફો 13 હતો, જાહેરાત ખર્ચ 9 હતો ત્યારે પણ નફો 13 હતો, અને જ્યારે જાહેરાત ખર્ચ 11 થાય છે તો ત્યારે પણ નફો 13 થાય છે. બરાબર છે મિત્રો? તો અહીં પણ સુરેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ તો જતી દેખાય છે, પરંતુ કોઈ એક સુરેખા પર બધા બિંદુઓ આવતા નથી, તો તેનું અર્થઘટન શું કરી શકાય? વિકીના આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે બધા બિંદુઓ એક જ સુરેખા પર નથી. એ તો સીધું જ જોઈ શકાય છે કે બધા બિંદુઓ એક જ સુરેખા પર નથી. હવે મિત્રો, ઘણા સ્ટુડન્ટને થાય છે કે અર્થઘટન કેવી રીતે કહે, તો મિત્રો અર્થઘટન એટલું જ કહેવાનું છે જેટલું તમે આકૃતિ પરથી સાબિત કર્યું છે કે વિકીના આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે બધા બિંદુઓ એક જ સુરેખા પર નથી. અહીં જાહેરાત ખર્ચ અને નફામાં થતા ફેરફારો વધતી જતી દિશામાં છે, એટલે કે વધતી જતી દિશામાં છે, નીચેથી ઉપર તરફ જાય છે, નીચેથી ઉપર તરફ જાય છે, નહીં કે ઉપરથી નીચે તરફ આવતા. બરાબર છે? નીચેથી ઉપર તરફ જાય છે. તો જાહેરાત ખર્ચ અને નફામાં થતા ફેરફારો વધતી જતી દિશામાં થાય છે, પરંતુ આ ફેરફારો અચળ પ્રમાણમાં નથી. એટલે કે જ્યારે 5 હોય ત્યારે 6, 5 હોય ત્યારે 7, 6 હોય ત્યારે 8, 7 હોય ત્યારે 9, 8 હોય ત્યારે 10, એ રીતે અચળ પ્રમાણમાં નથી. ન હોવાથી બધા બિંદુઓ એક જ સુરેખા પર મળતા નથી, તેથી જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એમ કહેવાય. આપણે અગાઉનું એક્ઝામ્પલ નંબર 1 જોયું, તેમાં પણ આંશિક ધન સંબંધ અને બીજા એક્ઝામ્પલમાં પણ આંશિક ધન સહસંબંધ આવશે. તો મિત્રો, અહીં આપણે જે બે એક્ઝામ્પલ જોયા છે તેના પરથી આપ સૌને ચોક્કસપણે ખ્યાલ આવ્યો હશે કે વિકીના આકૃતિની રીતની અંદર આપણે કઈ રીતે એક્ઝામ્પલ ગણવાના છે. તેમ છતાં અહીં આપણે હજુ એક જે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 3 આપવામાં આવ્યો છે તે પણ જોઈ લઈએ. અને મિત્રો, જે ઉદાહરણના એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે તે ઉદાહરણના એક્ઝામ્પલ નંબર 1થી લઈને નંબર 2, નંબર 3, નંબર 4 સુધી આપ સૌએ જાતે પ્રેક્ટિસ કરવાની છે અને સમજવાના છે, જેથી એક્ઝામ્પલ સારી રીતે ગણી શકાય અને સમજણ પણ આવી શકે. એક્ઝામ્પલ નંબર 3 શું છે? એક્ઝામ્પલ નંબર 3 જોઈએ તો શિયાળા દરમિયાન કોઈ એક દિવસે જુદા જુદા 6 શહેરોના દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાંના વેચાણ વચ્ચેનો સંબંધ જણાવવા માટે નીચેની માહિતી એકઠી કરવામાં આવી છે. દૈનિક ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં ગરમ કપડાંનું વેચાણ 1000 એકમોમાં આપ્યું છે. હવે જુઓ, અહીં જે ચલ લેવામાં આવે છે ને મિત્રો, તે આપણે અગાઉ જે વ્યાખ્યામાં જોયું છે તે રીતે જ હોય. કોઈ એક ચલ સાથે બીજા ચલને કોઈ પણ રીતે કાર્યકારણનો સંબંધ હોય જ છે. જેમ કે અહીં દૈનિક ન્યૂનતમ તાપમાન એટલે કે સૌથી ઉતરતું ઓછું તાપમાન એટલે કે ઠંડીનું વાતાવરણ, તેની સાથે જ ગરમ કપડાંનું વેચાણ, એ બંને સાથે ગાઢ સહસંબંધ છે, એટલે કે સંબંધ છે. ઠંડી વધે તેમ ગરમ કપડાંનું વેચાણ વધે. દૈનિક ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં આપ્યું છે 12, 20, 8, 5, 15 અને 24. ગરમ કપડાંનું વેચાણ 1000 એકમોમાં છે, 35, 10, 45, 70, 20 અને 8. આ માહિતી પરથી વિકીના આકૃતિ દોરો અને તેનો અર્થઘટન કરો. તો મિત્રો, આપણે અગાઉ જોયું તે પ્રમાણે અહીં એક કામ કરીએ. સૌપ્રથમ નાની રકમ છે 5, એક્સ અક્ષ દૈનિક ન્યૂનતમ એકમ માટે આપણે એક્સ અક્ષ લઈશું,
અને ગરમ કપડાનું વેચાણ માટે આપણે વાય અક્ષ લઈએ. હવે જુઓ મિત્રો, જ્યારે સૌથી નાની રકમ 5 છે, એટલે કે એક્સ અક્ષ ઉપર ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં 5 છે, ત્યારે ગરમ કપડાનું વેચાણ 70,000 એકમો છે. 5 પછી મોટી રકમ આવશે 8. 8 છે ત્યારે 45 છે. 8ની નીચે 45 આપ્યા છે. 5 પછી 8, ત્યારબાદ લઈશું આપણે 12. 12 છે ત્યારે 35. ત્યારબાદ 12 પછી લઈએ 15. વધતી જતી રકમ છે 20. 15 પછી લઈએ 20, તો 20ની સાથે છે 10. ત્યારબાદ 24. 24ની સાથે છે 8. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 બધી રકમો આવી જાય છે, કોઈ રકમ છૂટતી નથી. હવે આપણે ક્રમ અનુસાર ગોઠવી દીધું તો આપણને આકૃતિ દોરવામાં સરળતા રહેશે. એક્ઝામ્પલ નંબર 3માં એક્સ અક્ષ બરાબર દૈનિક ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં આપ્યું છે, વાય અક્ષ બરાબર ગરમ કપડાનું વેચાણ 1000 એકમોમાં આપ્યા છે. સ્કેલ શું લેવાના? એક્સ અક્ષ 1 સેન્ટીમીટર બરાબર શું લઈશું તે જોઈએ, વાય અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર શું લઈએ તે જોઈએ. તો અહીં શરૂઆત થાય છે 5થી, અને એક્સ અક્ષમાં 5થી શરૂઆત થાય છે, વાયમાં 70થી શરૂઆત થાય છે. તો આપણે શું કરીએ, સૌથી નાની રકમ તો અહીં એક્સ અક્ષમાં 5 જ દેખાય છે, તો 5ને લેવા જ પડશે, 5 આવશે જ નીચે. તો 0 પછી આપણે શું કરીએ, 2 એકમ છોડતા જઈએ, તો 2 પછી 4 પછી 6 આ રીતે લઈએ. અને વાય અક્ષ ઉપર શું કરીએ, સૌથી નાની રકમ 8 છે અને સૌથી મોટી છે 70, તો આપણે 8 પણ આવવા જોઈએ અને 70 પણ આવવા જોઈએ તે રીતે લેવાના છે. તો 8 માટે આપણે શું કરીએ, સૌપ્રથમ 10 લઈ લઈએ. 5 પણ લઈ શકાય અહીં મિત્રો, આપણે પ્રથમ 1 સેન્ટીમીટરમાં 5 એકમ પણ લઈ શકીએ અને 10 એકમ પણ લઈ શકીએ. અહીં 10 લેવામાં આવ્યા છે. એક્સ અક્ષ ઉપર દૈનિક ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં આપવામાં આવ્યું છે, વાય અક્ષ ઉપર ગરમ કપડાનું વેચાણ આપવામાં આવ્યું છે 1000 એકમોમાં. તો અહીં વચ્ચે એક્સ અને વાયની વચ્ચે જે ઓ 0 દર્શાવ્યો છે, અને ત્યારબાદ એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 2 સેલ્સિયસ લેવામાં આવ્યું છે, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 2, ત્યારબાદ બીજા કાપા ઉપર 4, ત્યારબાદ 6, 8, 10, 12 કહીને આપણે લઈ જઈએ મેક્સિમમ રકમ સુધી. મેક્સિમમ રકમ 24 છે, તો 24 સુધી લઈ શકીએ અને 24ની ઉપર પણ જઈ શકાય એકાદ એકમ. ત્યારબાદ વાય અક્ષ ઉપર મિનિમમ છે 8 અને મેક્સિમમ છે 70, તો આપણે 10 લીધા તો 10ની અંદર 8 અહીંયા આવી જશે. જેમ કે કાપા ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ રીતે આપણે આલેખ પોથીમાં ગ્રાફ્સની અંદર આ કાપાઓ હોય જ છે, ત્યાં આપણે ગણતરી કરીને બતાવી શકીએ છીએ કે 8 અહીં આવી શકે. ત્યારબાદ 10 લીધા તો પછી હવે 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. વાય અક્ષ પર શું કર્યું, 1 એકમ બરાબર 10,000 એકમો લેવામાં આવ્યા છે, કારણ કે ગરમ કપડાનું વેચાણ 1000 એકમોમાં આપ્યું છે, માટે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10,000 એકમો. હવે જોતા જઈએ આપણે, તો જ્યારે એક્સ અક્ષ પર 5 છે, એટલે કે દૈનિક ન્યૂનતમ તાપમાન 5 સેલ્સિયસ છે, ત્યારે ગરમ કપડાનું વેચાણ 70 એકમો છે. તો જ્યારે અહીં 4 એટલે 4 અને 6ની વચ્ચે 5 આવશે, તો 5ની સામે આપણે લઈ જવાનું છે, અને તે ક્યાં સુધી, 70,000 એકમો, તો 70 સુધી. તો અહીં એક ડોટ આવશે. ત્યારબાદ જ્યારે 8 સેલ્સિયસ છે, ત્યારે ગરમ કપડાનું વેચાણ 45 છે, તો 8 અહીં આપ્યું છે સીધું, તો 8 એકમ માટે 40ની આગળ વચ્ચે 45 ઉપર આપણે લઈ જઈશું, 40 અને 50ની વચ્ચેના કાપા ઉપર 45. ત્યારબાદ 12 છે ત્યારે 35, તો 12 પાસેથી આપણે લઈ જઈશું 35 ઉપર, 30ની ઉપર અને 40ની નીચે 35 વચ્ચે. ત્યારબાદ 20 છે, 15 છે ત્યારે 20, તો 14 અને 16ની વચ્ચે 15 છે ત્યારે 20 ઉપર આવીશું, અહીં એક ડોટ કરીશું. 20 છે ત્યારે 10, તો 20 છે ત્યારે 10 અહીં આગળ. ત્યારબાદ લાસ્ટમાં 24 છે ત્યારે 8, તો 10ની પણ નીચે, એટલે કે 2 કાપા નીચે 8 આવે છે. હવે અહીં શું થાય છે મિત્રો, રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી છે, ડાબી બાજુ ઉપર ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ જતી છે. તો અહીં ઋણ સહસંબંધ જોવા મળે છે, પણ તે પણ કોઈ એક જ સુરેખા પર બધા બિંદુઓ આવતા નથી, સુરેખાની આસપાસ બધા બિંદુઓ આવે છે. તેનું અર્થઘટન શું કરી શકાય તે હવે જોઈએ. તો
હતો। વિકિના આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે બધા બિંદુઓ એક જ સૂર્યરેખા પર નથી પરંતુ તેની આસપાસ છે। અહીં તાપમાન અને વેચાણમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થાય છે, પરંતુ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોવાથી બધા જ બિંદુઓ એકબીજા એક જ સૂર્યરેખા પર મળતા નથી, તેથી તાપમાન અને ગરમ કાપડના વેચાણ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે એમ કહેવાય। તો મિત્રો, અહીં આપણે સુરેખ સહસંબંધની અંદર સ્વાધ્યાય 2.1 સંપૂર્ણપણે પૂર્ણ કર્યું છે, જેના 3 એક્ઝામ્પલ હતા। ત્રણે ત્રણ એક્ઝામ્પલને આપણે આની અંદર શીખવાનો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। અને હવે આ વિદ્યાની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની બાબત તમને અગાઉ કહી છે, સહસંબંધની વ્યાખ્યા જે 1 માર્ક્સના શોર્ટ્સ ક્વેશ્ચનમાં પૂછાય છે, તો સહસંબંધની વ્યાખ્યા જોઈ છે। ત્યારબાદ હવે આવશે કાર્લ પિયર્સનની પદ્ધતિ। તો કાર્લ પિયર્સનની પદ્ધતિમાં આપણે એક્ઝામ્પલ ગણવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર, પરંતુ કાર્લ પિયર્સનની પદ્ધતિમાં આપણે ગણતરી કરી તે પહેલાં એક બાબત સમજી લઈએ કે સહસંબંધાંકનો જે જવાબ આવશે તેનો જવાબ -1 થી +1ની વચ્ચે આવશે, એટલે કે -1 = r = 1। હવે સહસંબંધને આપણે r વડે દર્શાવીએ છીએ, સ્મોલ r, તે આપણને ખબર જ છે। સહસંબંધાંકની કિંમત -1 થી +1 સુધીના અંતરાલમાં હોય છે, એટલે કે આરનો જે જવાબ આવશે કાર્લ પિયર્સનની રીતની અંદર તે -1 થી +1ની વચ્ચે આવશે। સહસંબંધની વ્યાખ્યા અને સહસંબંધ સહસંબંધાંકનો તફાવત બંનેની વ્યાખ્યા અલગ અલગ યાદ રાખવાની છે, અને સહસંબંધાંકનો જવાબ કેટલો આવશે, અંતરાલ કેટલો હશે તે બાબતને ધ્યાનમાં રાખવાનું છે। અને ત્યારબાદ વિકિના આકૃતિની રીતમાં આપણે જે 3 એક્ઝામ્પલ જોયા છે તે બાબતને ધ્યાનમાં રાખી ઉદાહરણના 100 એક્ઝામ્પલ આપ જાતે પ્રેક્ટિસ કરીને ગણશો તો વધારે સમજમાં આવશે, કારણ કે જવાબ સાથે પાઠ્યપુસ્તકની અંદરથી આપવામાં જ આવ્યા છે, આપણે સમજીને તેની ગણતરી કરવાની છે। થેન્ક યુ મિત્રો।